जाहिर बांधकाम समितिना चेयरमैन रोहिणीबेन पाटिलनी आगेवानीमां दीपिन देसाई सहितनी कमिटीना सभ्यो सूरतना पालउमरा ब्रिजनी जे कामगीरी चाली रही छे ते हवे पूर्ण थवाना आरे छे त्यारे तेमणे अहींनी मुलाकात लीधी हती अने ब्रिजनी कामगीरीनो चितार मेळव्यो हतो। पालउमरा ब्रिजनी कामगीरी लगभग पूरी थई गई छे त्यारे हवे आ ब्रिजनुं आगामी थोड़ा दिवसोमां लोकार्पण करवानुं होय तेवी शक्यता छे। बांधकाम समिति चेयरमैन रोहिणीबेन पाटिलनी आगेवानीमां कमिटीना दीपिन देसाई सहितना सभ्योए उमरा पाल ब्रिजनी मुलाकात लीधी अने जणाव्युं के सूरत पालिकाना जे अंडर कंस्ट्रक्शन ब्रिज चाली रह्या छे तेनुं टूंक समय पर लोकार्पण थवानुं छे। लोकोनी जनताने ते उपयोगमां आवी शके तेवा ब्रिजनुं काम चाली रह्युं छे जेनुं स्थळ निरीक्षण करी उमरा तरफना छेड़ा छे त्यांथी निरीक्षण करी पाल तरफना छेड़े मुलाकात लीधी हती। आ ब्रिज लगभग तैयार थई गयो छे, खूब ज सरस ब्रिज बन्यो छे। लगभग 1 किलोमीटर नो ब्रिज छे, अंदाजे 902 करोड़ नी किंमत थी आ ब्रिज बनावामां आव्यो छे अने तेनुं लोकार्पण टूंक समयमां थई जशे जेथी स्थળ निरીક્ષણ કરવા અમે આવ્યા છીએ। આ સાથે બીજા અન્ય 6 બ્રિજોનું કામ સહારા દરવાજા બ્રિજ, વરિયાવ, નીલગીરી સહિતના બ્રિજની પણ મુલાકાત લીધી હતી। દીપન દેસાઈ છે, અમે જાહેર બાંધકામ કમિટીના ચેરમેન શ્રી રોહિણીબેન પાટીલની અધ્યક્ષતામાં અમારી કમિટીની આજે સુરત મહાનગરપાલિકામાં જે અંડર કન્સ્ટ્રક્શન બ્રિજો ચાલી રહ્યા છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ થઈ શકે એવું છે અને લોકોને, શહેરની જનતાને ઉપયોગમાં આવી શકે એવા જે બ્રિજોનું કામ ચાલે છે એની એક સ્થળ નિરીક્ષણ અને વિઝિટ માટેની આજે એક હાફ ડે શહેરના બ્રિજોનું વિઝિટ માટે અમે આજે પાલ સૌપ્રથમ પાલઉમરા બ્રિજની મુલાકાતે આવ્યા છે। અમે SU-NIT તરફનું જે ઉમરા તરફનો છેડો છે ત્યાંથી અમે વિઝિટ કરી, અમે હમણાં પાલ તરફના છેડેથી એનું નિરીક્ષણ કરી રહ્યા છે। બ્રિજ લગભગ તૈયાર છે, ખૂબ સરસ બ્રિજ બન્યો છે। લગભગ 1 કિલોમીટરનો આ બ્રિજ છે ને 89 થી 90 કરોડની અંદાજિત કિંમતે આ બ્રિજ તૈયાર લગભગ થઈ ગયો છે। ટૂંક સમયની અંદર જ માન્ય મુખ્યમંત્રીશ્રી કે કોઈનું પણ જે આના લોકાર્પણ કરવાનું જે મહાનગરપાલિકાના મેયરશ્રી ચેરમેનશ્રી દ્વારા સમય મળે ત્યારબાદ એનું ટૂંક સમયની અંદર જ આ બ્રિજ પણ સુરત શહેરની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે, તો એના સંદર્ભે અમે આ બ્રિજની નિરીક્ષણ કરવા આજે અહીંયા ભેગા થયા।